गुड मॉर्निंग धोरण सातना विद्यार्थियों, विद्यानगर प्राथमिक शाला में तमारू खूबवाथी स्वागत है। विषय सामाजिक विज्ञान SS आपणे आगळ जोईए। अगाउना वीडियो लेक्चर में आपणे जोयुं हतुं पाठ 8 18मी सदीना राजकीय शासकों विषय। आपणे अहींया राजपूत शासन विषय आपणे अगाउना वीडियो में जोयुं हतुं, तो हवे आजना वीडियो में पाठ 8 आगळ जोईए। શીખ સામ્રાજ્ય, બરાબર, ગુરુ નાનક જે હતા એ 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી। કોણે કરી હતી? ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી। હવે શીખ ધર્મની પરંપરા સાથે તેઓ સંકળાયેલા હતા, તેમાં 10 ગુરુઓ થયા। 10મા ગુરુ તરીકે ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધ્યા હતા અને તેમણે શીખ રાજ્યની સ્થાપના કરી હતી। શીખ રાજ્યની સ્થાપના ગુરુ ગોવિંદસિંહે કરી હતી। 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી શીખ ધર્મની શીખ રાજ્યની સ્થાપના કરી હતી। તેમણે જે ગુરુ ગોવિંદસિંહ હતા તેમણે બહાદુર શાહે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ થયો હતો। મુગલ સામ્રાજ્ય હતો બહાદુર શાહ, જેમાં ગુરુ ગોવિંદસિંહના વચ્ચે એ વિગ્રહ થયો હતો, જેમાં વિભાજન પાડવામાં આવ્યું, જેમાં સમૂહ જે હતા શુક રચેકાના શક્તિશાળી નેતા રણજીતસિંહ જે હતા એ રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો। કોણે કર્યો હતો? રણજીતસિંહ નામના જે શીખ સામ્રાજ્ય આવ્યા તેમણે વિકાસ કર્યો હતો। તેમણે લાહોર અને અમૃતસરમાં વિજય મેળવ્યા હતા। રણજીતસિંહે શીખ સામ્રાજ્યના જે રણજીતસિંહ હતા તેમણે લાહોર અને અમૃતસરમાં પણ વિજય મેળવ્યો હતો। તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનમાં પણ વિજય કરી શીખ સામ્રાજ્યનો વિસ્તાર તેમણે વધાર્યો હતો। શીખ સામ્રાજ્યનો વિસ્તાર કોણે વધાર્યો હતો? તો રાજા જે નેતા હતા શક્તિશાળી નેતા રણજીતસિંહ, એમણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો। એમણે યુરોપિયન સેનામતીઓને સૈનિકો હતા જે લશ્કરમાં, તેમણે પણ એ સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું। લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ નાખ્યું હતું। લાહોરમાં તોપ બનાવવાનું, ક્યાં? લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું કોણે નાખ્યું હતું? નેતા રણજીતસિંહે, શીખ સામ્રાજ્યના જે શક્તિશાળી નેતા હતા રણજીતસિંહ, તેમણે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું પણ નાખ્યું હતું। ધાર્મિક રીતે તેઓ ઉદાર હતા, ધાર્મિક રીતે તેઓ ઉદાર હતા। તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું। તેમના મૃત્યુ બાદ જે બ્રિટિશ સામ્રાજ્ય હતું અંગ્રેજો હતા એ અંગ્રેજોએ 1849માં એ શીખ સામ્રાજ્યને શું કર્યું? બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું। બીજું આપણે જોવાનું છે મરાઠા સામ્રાજ્ય। હવે 17મી સદીના મહાન જે શાસકો હતા છત્રપતિ શિવાજી, એ અગ્રસ્થાને હતા। તેમણે બીજાપુરના સુલતાન, મુગલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને અંભાવીને એક સ્વતંત્ર રાજ્યનું તેમણે નિર્માણ કર્યું હતું। કોણે કર્યું હતું? છત્રપતિ શિવાજીએ। આ છત્રપતિ શિવાજીનો ફોટો છે, તેમણે સ્વતંત્ર રાજ્યનું નિર્માણ તેમણે કર્યું હતું। હવે છત્રપતિ શિવાજી જે હતા એ મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં જે છાપો મારી અને યુદ્ધ તેમણે યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી, એટલે કે તેમણે સામ્રાજ્યનો વિકાસ તેમણે આગળ વધાર્યું હતું। કુશળ કાર્યશ્રમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના આ શિવાજી મહારાજે કરી હતી। શિવાજીનું જે તેમની નીતિ હતી એ ઉદાર નીતિઓ તેમની સામેલ હતી। હવે છત્રપતિ શિવાજી બાદ તેમના પૌત્ર શાહુ હતા, તેમણે ઔરંગઝેબને કેદ, ઔરંગઝેબે આ શિવાજીનો પૌત્ર જે હતો શાહુ એ ઔરંગઝેબે તેમણે કેદ કર્યો હતો ઈસવીસન 1707માં। એટલે કે 1707માં જે શાહુ ઔરંગઝેબની કેદમાંથી જ્યારે છૂટ્યો ત્યારે તેના કાકી તારાબાઈ હતા। આ જે શાહુ હતો શિવાજીનો પૌત્ર શાહુ, તેના કાકી તારાબાઈ એમણે વારસા વિગ્રહ કર્યો અને વારસા વિગ્રહ એ સમય ફાટી નીકળ્યો
હતું. તો તે સમયે સાહુની સાથે પેશવા બાલાજી નામના જે વિશ્વનાથ હતા તેમણે સાહુને મદદ કરી અને તેને વિજય અપાવ્યો હતો. એટલે કે તે સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની પણ શરૂઆત થઈ. એટલે તેણે વિજય અપાવ્યો પછી તેનું વર્ચસ્વ વધતું ગયું. એટલે કે બાલાજી જે વિશ્વનાથ હતા એ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી હતી. એટલે કે તેમનો વિકાસ કર્યો મરાઠા સામ્રાજ્યનો, પણ સત્તાઓ શું કરી એ પોતાના હાથમાં લઈ લીધી હતી. ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો, વિશ્વનાથનું અવસાન થતાં 1720માં તેમનો પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યો હતો. એટલે કે કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિમાં તેઓ હોશિયાર હતો અને મોગલ વિસ્તારોમાં મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો તેમણે વિકાસ કર્યો હતો. માળવા, ગુજરાત, બુંદેલખંડ પણ તેમણે આ પેશવાએ જીતી લીધા હતા. એ પછી તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો અને મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું હતું. 1740માં તેમના અવસાન બાદ તેનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા એ ગાદી પર બન્યો આવ્યો હતો અને બંગાળથી લઈ મૈસૂર સુધીના વિજયો તેમણે પ્રાપ્ત કર્યા. ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું હતું અને મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું અને મરાઠા રાજ્યની હાર થઈ. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે શું થયું? પાણીપતનું એ ત્રીજું યુદ્ધ થયું અને એમાં મરાઠા રાજ્યની હાર થઈ. એમાં એ હારના સમાચારના આઘાતથી બાલાજી જે બાજીરાવ હતા તેમનું અવસાન થયું અને મરાઠાઓને નિર્બળ બનાવ્યા હતા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. બરાબર, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, મરાઠાના શાસન નબળું પડ્યું પછી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. પાઠ 8 અહીંયા સમાપ્ત થાય છે.